मॉर्निंग बालको जय स्वामीनारायण जय श्री कृष्ण सरस चलो क्या पहुंचे थे आपने गईकाल लेक्चर में क्या पहुंचे थे पेज नंबर 56 करो स्वाबोधी में अपने चौकड़ी में पुस्तक में समझी लीधो तो पाठ राखो अंदर जे जे आवो तो बधु समझाई गयो बराबर छे अपने स्वाध्याय पोथी चालू करी दीधी करी दीधी थी ने स्वाध्याय पोथी में प्रश्न एक एनो अ ब क ई बधा सवाल जवाब आपणे समझी लीधा हता હવે પ્રશ્ન બે આવે તો કોઈ વાત આપણે પ્રશ્ન બે ત્યાંથી આપણે હજુ મૂક્યું તો ચલો શું છે પ્રશ્ન બે માં નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર આપો પહેલા એક એક વાક્યમાં હતા હવે બે ત્રણ વાક્યમાં આવ્યા હવે માં પહેલો પ્રશ્ન ટમેટાને ફ્રીજ ગમે છે કેમ ખબર પડી કે ટમેટાને ફ્રીજ ગમે છે કેમ ખબર પડી તો જવાબ ટમેટાને ફ્રીજ ગમતું નથી ફ્રીજ માં તેને ખૂબ ઠંડી લાગતી હતી મૂળાભાઈએ ટમેટાને ટપલી મારી અને ટમેટું ફ્રીજની બહાર આવી ગયું તે વખતે ટમેટાએ બારીમાંથી સૂરજ જોયો એનો તડકો જોયો અને એની ખુશીનો પાર ન રહ્યો આ કારણોસર આપણને ખબર પડી કે ટમેટાને ફ્રીજમાં ગમતું ન હતું હવે બીજું ટમેટું કોને કોને થઈ ગયું કહે છે શા માટે એને શું કરવું હતું એને તડકો જ જોયો એટલે ફ્રીજમાં બહુ ઠંડી લાગતી હતી ટમેટાને મૂળાભાઈએ ટપલી મારી ને તે બહાર આવી શક્યું મૂળાભાઈએ ટપાકને ટપલી મારી એટલે જે પડી બહાર દડર કરતું આવ્યું ને તે રીતે મૂળાભાઈને થેન્ક યુ કહે છે સડક પાર કરીને બે કિરણો આવે એટલે કે સૂરજનો તડકો સડક પાર કરીને આવે એટલે કે અંદર ઘરમાં બારીમાંથી અંદર થયા આવ્યા અને ટમેટાને તડકો પહેરાવ્યો તેથી કિરણોને પણ થેન્ક યુ કહે છે એટલે સૂરજનો જે તાપ આવ્યો તો અંદર એને પણ થેન્ક યુ કહે છે કેમ કે ટમેટાની ઠંડી એને જ ઉડાડી હતી હવે બ માં પહેલું ભાઈ બહેનમાં કોણ નાનું અને કોણ મોટું હશે કેમ ખબર પડી કોણ ભાઈ બહેન તમને થાશે યાદ આવ્યું કઈ વાર્તા મારવાડી માસ્ટર વાળી વાર્તા એમાં ભાઈ બહેન હતા ને દાદા દાદી હતા અને ભાઈ બહેન હતા ભાઈ બહેનમાં રુદ્ર નાનું હશે અને પલક મોટી હશે એટલે કેવી રીતના ખબર પડી તો જો આવે છે કે સંવાદમાં મોટા ભાગના પ્રશ્નો રુદ્ર પૂછે છે જે નાનું હોય એ વ્યક્તિ પૂછે એને ઓછી ખબર હોય એટલે મોટાને પૂછે જ્યારે પલક ઉત્તર આપે છે જે આખી આપણે વાર્તામાં છે એમાં મોટા ભાગના વાક્યો રુદ્ર પૂછે છે જવાબ એને કોણ આપે છે પલક આપે છે તેથી કહી શકાય કે પલક મોટી હશે અને રુદ્ર નાનો હશે હવે બીજો સવાલ દાદીને મારદડી રમતમાં ક્યારે દડો વાગ્યો નહીં હોય આ વિધાન સાચું છે કે ખોટું અને શા માટે હવે મારદડી રમતમાં ક્યારે દાદીને દડો નહીં વાગ્યો હોય આ વિધાન સાચું છે ખોટું એવું ન હોય દાદીને મારદડી રમતમાં ક્યારે દડો વાગ્યો નહીં હોય આ વિધાન ખોટું છે તમે ગમે એવા હોશિયાર હો તમે ક્યારેક તો રમતમાં આવું થયા હો ને બરાબર કારણ કે દાદી જબરા તાકોડી હતા એટલે જેને તાકે તેને પાડી દેતા પણ એથી એમને રમતમાં ક્યારે દડો ભાગ્યો નહીં હોય એમ સમજી શકાય નહીં તાકોડી હતા દાદી બરાબર છે કે જેને દડાથી તાકે એને દડો વાગે છે પણ એને પોતાને નહીં વાગ્યો હોય એવું કઈ હતું નહીં એટલે એને તો વાગ્યો હોય એમ કહી શકાય ચલો અહીંયા સવાલ જવાના પૂરા થાય છે પ્રશ્ન ત્રણ માં શું છે ખરા કે ખોટા શું છે ખરા કે ખોટા હું જે સમજાવતી હોય તમારે પુસ્તકનું સ્વાપોથી બોલું તો સ્વાપોથી લઈને બેસવાની પુસ્તક એટલે કે ચોપડી કહું તો ચોપડી ખોલીને બેસવાની પેજ નંબર એ બોલતી જાઉં છું એટલે તમારે જોડે જોડે જોતું જવાનું હું કહ્યું આવી પ્રશ્ન ત્રણ આવ્યા પેજ નંબર 57 પર કોઈને ના ખબર પડી હોય કે શું કરાવે છે પેજ નંબર 57 સેમાં તો સ્વાપોથીમાં ખબર પડી હવે આવ્યું ખરા ખોટા મારી જોડે જોડે તમે બોલજો સાચું કે ખોટું બરાબર હવે દાદી ક્રિકેટ રમતા એમ તો વાત તમે કે દાદી ક્રિકેટ રમતા ખોટું શું આવશે ખોટું ફૂટબોલ દેશી રમત છે ફૂટબોલ દેશી કેમે ક્રિકેટ ફૂટબોલ બધું દેશી રમત માં નથી આવતું ખોટું પકડતા મારદડી એવું બધું આવે દાદીએ મારેલો દડો દાદાને વાગેલો સાચું દાદી જવરી તાકોડી હતા
લેણ મારેલો દડો કોને માટે તો દાદા ને એટલે ત્રીજું વાક્યમાં શું આવશે સાચું હવે ચોથું દૂધી માસી એ ટમેટા ને બંડી પહેરાવી દૂધી માસી એક બંડી પહેરાવી હતી નહીં દૂધી માસી એ તો ટપાસને એક ટપલીમાં ઘણાભાઈ મારી હતી તો દૂધી માસી ને બંડી પહેરાવવાનું કહેતા હતા પણ બંડી કઈ પહેરાવી હતી નહીં એટલે ખોટું આવશે પાછળ ભોળાભાઈ એ ટમેટા ને ટપાક ટપલી મારી હા માનતો ને ભોળાભાઈ જેને ટપાક દઈ ટપલી મારી હતી એટલે છેલ્લા વાક્યમાં સાચું આવશે તમારે અત્યારે જોડે ભૂલવાનું નથી અત્યારે ફક્ત સમજવાનું છે ખોટા આવશે એવા સરસ અક્ષરથી સરસ મજાનું પૂરી લેજો હવે જો જોતો ખાલી જગ્યા મેં અહીંયા બોર્ડ ઉપર લખી છે ખાલી જગ્યા ક્યાં લખી છે બોર્ડ ઉપર વાંચો આપણે જીત્યા એટલે આપણા ખાલી જગ્યાની ટીમ જીતી કૌંસમાંથી જવાબ આપવાનો છે આપણે જીત્યા એટલે આપણા ખાલી જગ્યાની ટીમ જીતી કૌંસમાંથી ગામ કે દેશ દેશ આપણા દેશની ટીમ જીતી હવે ખાલી જગ્યા દેશી રમત છે તો મારદડી કે ફૂટબોલ દેશી રમતમાં શું આવે બેમાંથી મારદડી આવે બરાબર અહીંયા શું લખીશું આપણે દાદા ખાલી જગ્યાની રમતમાં એક્કો હતા આવડે જ બધાને પકડગામમાં કે મારદડીમાં મારદડીમાં એક્કો હતા બરાબર લખીશું આપણે અહીંયા મારદડી ચોથી ખાલી જગ્યા દાદી દાદાની જીવનભરની ખાલી જગ્યા દાદી દાદાની જીવનભરની દુશ્મન હતા કે સાથીદાર હતા સાથીદાર હતા શું આવશે સાથીદાર પાંચમી ખાલી જગ્યા ટામેટાએ વારીમાંથી ખાલી જગ્યા જોયો શું જોયો તો ટામેટાએ વારીમાંથી સૂરજ કે ચંદ્ર અહીંયા તમારે બે છે શું જોયું તું ટામેટું જયારે ડુંગળી બહાર આવ્યું શું જોયું તું સૂરજ જોયો ચંદ્ર ત્યારે નહોતો બરાબર છે આ છે ખાલી જગ્યા તમારે અત્યારે જોડે ભૂલવાનું નથી હું ફોટો મોકલીશ પાછળ પેરો પેજ નંબર 58 પેરો ચિત્ર જોઈને રમત ઓળખો શિક્ષક કે તમારા ઘરના મોટેરાઓને પૂછી તેના વિશે બે બે વાક્ય લખો ચલો હું સમજાવી દઉં છું જ્યારે ફોટો આવશે ત્યારે લખી નાખજો પહેલું ચિત્ર છે આ એક નંબર આ સેલ છે ગિલ્લી દંડો શું કહેવાય ગિલ્લી દંડો આ મોટો છે દંડો દંડામાં ચોર પડે બધાને અને નાની હોય એને ગિલ્લી કહેવાય શું કહેવાય ગિલ્લી હવે આ ગિલ્લી દંડોની રમતમાં સાધનો ગિલ્લી અને દંડો છે આ રમતમાં સાધનોમાં મેઇન શું છે ગિલ્લી અને દંડો આ બહુ જૂની રમત છે ગામડાના બાળકો આજે પણ આ રમત રમે છે દેશમાં ગામડે હજી રમતા હોય સાધનોનો કોઈ ખર્ચ થતો નથી દંડો તો લાકડાનો હોય જ નાની ગિલ્લી પણ લાકડાની બનાવી તે બે કે તેથી વધારે બાળકો રમી શકે છે બે કે વધારે બાળકો પણ રમી શકે છે તેમાં ગિલ્લી આંખ પર ના વાગી જાય તેની કાળજી રાખવી પડે વાગે ને આમ તો ગિલ્લી ઉડાડે અને દંડાથી મારે ગમે ત્યાં જાય તો સામે બીજા કોઈ વ્યક્તિને કોઈને નુકસાન ન થાય કે વાગે નહીં આંખમાં એમ એનું ધ્યાન રાખવું પડે હવે બીજું ચિત્ર શેનું છે સાતોડી તેનું ચિત્ર છે સાતોડી કેટલા પથ્થર આવું ઉપર ઉપર મૂકીએ સાત કેટલા મૂકે સાત હવે સાતોડી રમતમાં સાત સપાટ નાના પથ્થર હોય છે સપાટ આટા બધો જે ઉપર ઉપર રહીએ કે ને તમે ઓલા મોટા તમે વાકડા પકડા ગોતો તો એ સાત રહીએ કે એટલે ચપાટ મથરા ગોતી એક ઉપર એક સાત મૂકે તે એકબીજા પર ગોઠવવામાં આવે છે તેમાં બે ટીમ હોય છે સતોડિયામાં કેટલા હોય બે ટીમ એક ટીમ બોલ નાખીને ગોઠવેલા પથ્થર પાડી નાખે બીજી ટીમ તે ગોઠવવા પ્રયત્ન કરે છે પથ્થર ગોઠવવાના સમયે ગોઠવનારને બોલ વડે સામેની ટીમ સ્પર્શ કરી દે તો તે આઉટ થઈ જાય છે બરાબર છે બધા ગોઠવી દે પછી બોલ લઈ સામે દોડતો એને મારવા આ રમત રમવાની બહુ મજા આવે તમે રમતા જશો રમતા હશો ને ઘણી રમત તમે હમણાં શીખી ગયા છો કેમ કે આપણે ઘણા ટાઈમથી ઘરે હતા બધા એટલે બધી ઘરની રમતો બધીને આવડતી જ હોય અને આવડવી જોઈએ આ રમત પણ ન રમતા હોય તો રમજો ક્યારે બહુ મજા આવશે ચલો પ્રશ્ન છ વાર્તિક છે મૌખિક માર્ગદર્શિકા શરૂ કરી છે
કે આ સવારમાં સૌથી વધુ નવાઈ તમને ક્યારે લાગી? નવાઈ ક્યારે લાગી? નવાઈ ત્યારે લાગી કે દાદી પણ જમણા તાકોડી હતા, બરાબર, ત્યારે તમને લાગી ગઈ. તમે ઘરે કઈ કઈ રમતો રમો છો? આ હું તમને પૂછું, ચલો જવાબ દો. એવો તમે ક્લાસમાં હોય તો બધા મને જવાબ આપો. અત્યારે એમને બોલો, ભલે મને ના સંભળાય પણ તમે તો બોલશો ને કે તમે ઘરે કઈ કઈ રમતો રમો છો. ઘણા એમ કે હું તો ઘરમાં જ રમું છું, સાપ સીડી, લુડો, એવું. ઘણા એમ કે અમે તો નીચે શેરીમાં ક્રિકેટ રમીએ છીએ, મીંડું અર્ધું, કેવું, ટીપુ રમીએ છીએ, થપ્પો રમીએ છીએ, ખો ખો રમીએ છીએ, બરાબર. બધા અલગ અલગ રમતા હોય. તમને સૌથી વધુ કઈ રમત ગમે છે અને શા માટે, તમારે વિચારવાનું છે. આ મૌખિક છે, ખાલી મૌખિક વાતચીત છે. તમે કોઈ નવી રમત બનાવી છે હોય તો કહો, એટલે બીજા તમારા ફ્રેન્ડને વાત કરવાની. તમે કોઈ નવી રમત શીખ્યા હો તો એના વિશે. તમારા ઘરે દાદા દાદી કે વડીલો એમના સમયની કઈ કોઈ રમતોની વાત કરે છે? તમે લોકોને કરે છે, તમારા દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, ગમે તે હોય, કદાચ તમને કહેતા હોય તમે નાના હતા તો આવું રમતા હતા, બરાબર. તમને યાદ હોય તે રમત વિશે કહો. તમને રમત રમવાનું ગમે તે રમો કે રમત જોવાનો? ઘણા રમત રમવું જ ગમતું હોય અને ઘણાને જોવું પણ ગમતું હોય. મેદાનમાં રમાતી કઈ રમતો તમે જોઈ છે એ પૂછે છે. મેદાનમાં રમાતી ઘણાએ જોઈ હોય, ફૂટબોલ, હોકી, ટેબલ ટેનિસ, બોલો ટેબલ ટેનિસ તો રમવામાં હોય, ક્રિકેટ, બરાબર છે, ફૂટબોલ, વોલીબોલ. ઘરમાં રમાતી કઈ રમતો જોઈ છે? તો ઘરમાં પણ અલગ અલગ ઘણી આવે, કેરમ આવે, સાપ સીડી આવે, લૂડો આવે, ચોપાટ આવે. સામે પેજ નંબર 59 ક્યાં પહોંચ્યા આપણે? પેજ નંબર 59 પર. પ્રશ્ન 7, મને ઓળખો. જો મેં અહીંયા લખ્યું છે મને ઓળખો. હવે આમાં આપણે જે વાતનું બધું ભણ્યા એની ઉપરથી આ વાક્ય કોણ બોલે છે આપણે ઓળખવાનું છે અને એનું નામ અહીંયા લખવાનું છે. પહેલું, હું નાનો હતો ત્યારે મા ઘણી રમવામાં ઈચ્છતો હતો. કોણ બોલે છે આ? કોણ બોલે છે? તો દાદા. શું લખીશું આપણે? દાદા. બીજું, હું તો બીજા ગામમાં જાઉં તો એ માર ગળી રમવા માંડું. શું કે છે? હું બીજા ગામમાં જાઉં તો પણ હું માર ગળી રમવા લાગુ. આવું પણ કોણ બોલે છે? એ દાદા જ કહે છે. એને કેમ કે દાદા પોતે માર ગળી માસ્ટર હતા. મને તમારા કરતા પણ વધુ સારી રીતે માર ગળી રમતા આવડતું. આવું કોણ બોલે છે કે મને તમારા કરતા પણ વધારે માર ગળે? આ દાદી બોલે છે. તમે એ સંવાદ સાંભળો ને, વાંચો હોય શકો, તેમાં શું આવે? દાદી. ચોથું, ભાઈ તો આખો દિવસ મોબાઈલ પર રમે છે, હું તો સાંજે જ મોબાઈલ વાપરું છું. આ પણ બોલે છે કે ભાઈ તો આખો દિવસ મોબાઈલ પર, હું તો સાંજે જ. ભાઈ પણ છે રુદ્ર, તો કોણ બોલતું હોય? આ પલક બોલતી હોય, બરાબર છે. અહીંયા શું લખીશું આપણે? હવે પાછું, તારા પપ્પા નાના હતા ત્યારે હું રોજ એમને મેદાનમાં લઈ જતો. આવું કોણ કહેતું હશે? પલક ને ધ્રુવ ને દાદા જ કહેતા હોય એના પપ્પા વિશે, બરાબર. તો અહીંયા શું આવશે? દાદા. હવે છઠ્ઠું, તમે ત્રણેય જણ અત્યારે થોડી પેટ પૂજા કરી લો, પલકના પપ્પા આવે ત્યારે રમવાની વાતો કરજો. એ કોણ કહે છે આવું કે તમે ત્રણે પેટ પૂજા કરી લો પછી પલકના પપ્પા આવે ત્યારે રમવાની વાતો કરજો? કોણ બોલતું હોય? દાદી. શું આવશે છેલ્લે? દાદી. હવે આગળ જો પ્રશ્ન 8, આ ચોપડી માં આવ્યું તો મેં કીધું આ પહેલો શબ્દ કયા વાક્યમાં યોગ્ય રીતે વપરાયો છે તે વાક્ય લખો. ત્રણ વાક્યો છે. પહેલો શબ્દ છે તાકોડી. કયો શબ્દ છે? તાકોડી. હવે ત્રણ વાક્યો છે. પેલું છે, બીજું, બહેન ભારે તાકોડી, જેટલી તક મળે એ બધી જ લઈ લે. બીજું, મારે એક બે કોડી ન ચાલે, હું તાકોડી છું એટલે ત્રણ કોડી લઈશ. ત્રીજું, વાહ, એક જ પથ્થર ફેંક્યો અને કેરી પાડી દીધી, તું તો સરસ તાકોડી છે ને, બરાબર. એટલે એ જ વાક્ય સરખું બેહે, કેમ કે તાકોડી હોય એક જ વારમાં તાકી શકે, ઓલા બે વાક્ય આવે નહીં. એટલે ત્રીજું વાક્ય છે એ જ આપણે નીચે લખવાનું રહે કે વાહ, એક જ પથ્થર ફેંક્યો અને કેરી પાડી દીધી, તું તો સરસ તાકોડી છે ને. હવે એવી જ રીતે બીજો શબ્દ છે જીવનભર. કયો શબ્દ છે? જીવનભર. એમાં પહેલું વાક્ય છે, આજની મેચ તો મને જીવનભર યાદ રહેશે.
પછી મારા જીવનભરમાં તો ઘણી વાતો છે ઈ એવો ઈ શબ્દ સરખો નથી એમાં બેસતો ત્રીજું તમારા જીવનભરમાં કેટલા વર્ષ ભરેલા છે તમારા જીવનમાં આવે જીવનભરમાં નું આવે તો સરખું વાક્ય છે એમાં બેસે છે પહેલું આજની મેસ તો મને જીવનભર યાદ રહેશે ત્રણેય વાક્ય સરસથી વાંચવાના પછી તમને ખબર પડી જોઈએ કે કયું વાક્ય સરખું છે ઈ પાછું નીચે લખવાનું આમાં પહેલું વાક્ય છે ને આજની મેં તો મને જીવનભર યાદ રહેશે એ વાક્ય આવે હવે છે ઘર કુકડી ત્રીજો શબ્દ કયો છે ઘર કુકડી એમાં પહેલું વાક્ય એ ઘર કુકડી આમ આખો દિવસ મરઘી સાથે શું રમે છે હવે ઘર કુકડી એ મરઘી સાથે રમે કોઈ દિવસ કેમ આ કે મરઘી તો બહાર હોય એટલે એ વાક્ય સરખું ન કહેવાય બીજું ઘર કુકડી જેમ આખો દિવસ ઘરમાં ભરાઈ રહેવાતું હશે આઈ બરાબર છે ભરાઈ રહેવાનું એના ઘર કુકડી કહેવાય ત્રીજું ઘરમાં દાણા નાખીએ તો ઘર કુકડી ઘરમાં આવી જાય એ વાક્ય ખોટું પડે એવું કઈ હોય નહીં એટલે બીજું વાક્ય છે ને ઘર કુકડી જેમ આખો દિવસ ઘરમાં ભરાઈ રહેવાનું એ આમાં આવે એટલે એ ત્રણ માંથી જે સાચું વાક્ય આપણને લાગે છે વ્યવસ્થિત એ નીચે લખવાનું હવે ચોથું છે ચસ્કો ચોથો શબ્દ પાના નંબર 60 ફેરવો પાછળ પાના નંબર 60 ચોથા નંબર માં છે ચસ્કો મને તો ગળ્યું ખાવાનો એવો ચસ્કો કે હું ગળ્યો કશું ખાવ જ નહીં અને ચસ્કો હોય તો આપણે ખાઈએ ના ખાઈએ એવું હોય નહીં તો આ વાક્ય નું આવે એને ક્રિકેટ નો ભારે ચસ્કો આખો દિવસ રમરમ જ કરે હા આ વસ્તુ થાય જેનો ચસ્કો હોય એ વસ્તુ આપણે વધારે કરીએ એટલે એ વાક્ય જ આવશે ત્રીજો જોયો આપણે વાંચી લઈએ ખાલી જરા સાંભળજે ચસ્કો લાગી જશે પછી સાબુથી ધોઈશ તો પણ જશે ચસ્કો તો આપણે મનથી લાગે કે સાબુથી ધોવાની વસ્તુ નથી એટલે બીજું વાક્ય છે ને કે એને ક્રિકેટ નો ભારે ચસ્કો આખો દિવસ રમરમ કરે એ વાક્ય આમાં આવશે પાંચમો શબ્દ છે માસ્ટર પાંચમો શબ્દ કયો છે માસ્ટર એમાં પહેલું સુરેશભાઈ તો કબડ્ડીના માસ્ટર છે એટલે કોઈ દિવસ રમતા જ નથી માસ્ટર હોય ઇન્વોર્મ એવો હોય કોઈ દિવસ ના હોય એટલે એ વાક્ય નહીં આવે બીજું વાક્ય સુરેશભાઈ તો કબડ્ડીના માસ્ટર છે એટલે દરરોજ રમે છે સુરેશભાઈ તો કબડ્ડીના માસ્ટર છે એટલે એમની જ ટીમ રમે માસ્ટર એટલે દરરોજ રમે એવું ન હોય જે માસ્ટર હોય એ ટીમને જીતાડી શકે એટલે ત્રીજું વાક્ય જે છે ને એ સુરેશભાઈ તો કબડ્ડીના માસ્ટર છે એટલે એની ટીમ જીતે એ વાક્ય આવશે પ્રશ્ન 9 આ કામ તમારે ઘરે કરવાનું છે તમારા દાદા દાદી અથવા માતા પિતાને પૂછો કે તેઓ બાળપણમાં કઈ કઈ રમતો રમતા હતા એ રમતો કેવી રીતે રમી શકાય તેની વિગતો જાણો કોઈ એક રમત પસંદ કરી એના વિશે લખો ધારો કે તમે કોઈને પૂછ્યું હોય કે એને કીધું હોય તમારા મમ્મી પપ્પાએ કે એને અમને લંગડી બહુ ગમતી લંગડી પણ રમતા એક પગ ઊંચો કરી આવડે ને લંગડી રમતા રમત નું નામ એમાં આવે લગડી પછી ખેલાડીઓની સંખ્યા 7 9 કે 11 ગમે એટલી જા લેવા દો મેદાન નું માપ સંખ્યા પર આધારિત હોય વર્તુળાકાર મેદાન દોરવું ગોળ મેદાન દોરવાનું એમાં ઓછી સંખ્યા હોય તો નાનું વર્તુળ પર નાની જગ્યાએ ચાલે અને વધારે સંખ્યા હોય ખેલાડીઓની તો મોટી મોટું મેદાન જોઈએ ઘરમાં સાધન સામગ્રીમાં કાંઈ આવે લગડીમાં કાંઈ જોઈએ આપણે નહીં એમને દોડીને જ રમવાનું હોય રમવાની રીત એક પગે લંગડી લેવાની અને દાવ લેનાર જેને અડે તે આઉટ થઈ જાય પણ લંગડી મૂકે કરે તો આઉટ ગણાય નહીં આઉટ ક્યારે થવાય લંગડી લેનાર જેને પકડે તે આઉટ થાય રમત પૂરી થઈ ક્યારે ગણાય સમય પર યાદ આવવા કેટલા ખેલાડી આઉટ થાય તે પછી બંને ટીમને દાવ લેવાનો હોય હવે તમને આ રમત ગમી શા માટે તો હા કસરત થાય છે ને ગમત પણ થાય છે સરસ ચલો પ્રશ્ન 10 સામે પેજ નંબર 61 ધ્યાન ન હોય એટલા માટે હું પેજ વારંવાર બોલું છું કે તમને લોકોને કદાચ વિડીયોમાં ધ્યાન ના હોય તો ધ્યાન પડે કે આપણે કયા પેજ ઉપર પહોંચ્યા છીએ સમજ પડી ચલો હવે અહીં લીટી કરેલા શબ્દો સાના વિશેના છે તે કહો જે ખેલાડી રમતા હોય તે મેદાનમાં પાટાની અંદર રહે બાકીના બહાર હવે આ બધું આ વ્યાકરણ ની વસ્તુ સાચે 9 વાક્યો છે ને એની વિશે જો અંદર બહાર પછી બીજામાં ઉપર ત્રીજામાં વચ્ચે ચોથામાં આગળ
હું છે ઉપરના વાક્યને લીટી દોરેલા શબ્દો નામ યોગી છે શું છે લીટી દોરેલા જેટલા શબ્દો છે ને નામ યોગી તે દિશા સૂચક એ નામ પછી આવે છે દિશા સૂચક કે નામ હોય એની પછી આવે છે વળી આવા નામ યોગીઓના વાક્ય પ્રયોગ વખતે લિંગ કે વચન અનુ સાથેમાં કોઈ પરિવર્તન થતું નથી લિંગ બદલાય કે કંઈ થાય તો પણ એ વાક્ય એ શબ્દ એ હોય જ રહે છે પ્રશ્ન 11 ચિત્ર જુઓ જો સુધારેલું લખવાનું હતું ને ચિત્રમાં જો પહેલું વાક્ય છે એક બહેન માથામાં ટોપલો પડી ગયો માથામાં ન હોય માથા ઉપર હોય ક્યાં હોય માથાની ઉપર હોય ખાટલા ઉપર બેઠેલા બાળકો નીચે આમાં શું છે લખે છે ખાટલા નીચે બેઠેલા ખાટલાની નીચે નથી બેઠા બાળકો ક્યાં ઉપર બેઠા છે ઉપર એટલે એમાં ઉપર આવશે પછી ગાયના ગાયના મોઢા પાછળ ટોપલો પડ્યો છે ગાયના મોઢાની પાછળ છે ગાયના મોઢા પાછળ પગ નજીક પડ્યો પડ્યો છે ક્યાં તો પગની નજીક ત્રણ છોકરા લખોટી રમે છે એક છોકરી પણ લખોટી રમવા માટે છોકરાઓ નજીક આવી રહી છે નજીક આવી રહી છે કે પાછળ આવી રહી છે બરાબર જોવું છે મોટે છોકરા આવી રહી છે પાછળ આવી રહી છે નજીક આવી રહી છે છોકરાઓની આગળ ગાય બાંધેલી છે છોકરાઓની આગળ છે કે પાછળ છે પાછળ છે તેથી છોકરાઓને બીક લાગતી નથી કૂકડો નીચે જોઈ રહ્યો છે જ્યારે મરઘી વચ્ચે જોઈને ચણે છે કૂકડો નીચે સામે જોઈ રહ્યો છે નીચે પણ સામે જોઈ રહ્યો છે નીચે નથી જોઈ રહ્યો અને મરઘી વચ્ચે નીચે જોઈ વચ્ચે જોઈને ચણ ચડે છે ક્યાં વચ્ચે જોઈને ચણ ચડે છે નિરણકુંડ નિરણકુંડ જો ક્યાં છે નિરણકુંડ એટલે ગાય જો ખાય છે ગાય ખાય છે એટલે શું કહેવાય નિરણકુંડ ઉપરથી ગાય ખાણ ખાય છે નિરણકુંડ માંથી આવે ઉપરથી નો આવે નિરણકુંડ ઉપરથી નહીં અંદરથી એની અંદર જે હોય એ વસ્તુ ખાય ઉપરથી ગાય ખાય નહીં એટલે આ જે શબ્દો છે શબ્દ સુધારી સુધારી વાક્ય આખું વાક્ય લાખો ફકરો લખવાનો છે એ ફકરાનો ફોટો હું મોકલીશ એમાંથી તમે લોકો લખજો હવે પ્રશ્ન 12 ખરું હોય તો ખારું અને ખાટું હોય તો ખોટું હોય તો ખાટું પેલા નમક વાળું સમરસ વાળું આવ્યું બરાબર છે આવ્યું તો ને આપણે ચોપડી મેં કીધું તું કાતે કોથીમાં આવશે ત્યારે કરાવીશ હવે પહેલું જો અહીંયા છે ખરું હોય તો ખારું અને ખોટું હોય તો ખાટું લખવાનું છે વાક્ય વાંચવાના છે આપણે પહેલું મીઠું દરિયાની અંદર પાકે છે ખરું કે ખોટું ખરું તો ખરું હોય તો શું લખવાનું છે આપણે ખારું તો શું લખીશું અહીંયા ખારું બીજો વાક્ય સાગરના પાણીમાં મીઠું પહેલેથી હોય છે પહેલેથી હોય કે આપણે નાખવા જઈએ છે નહીં તો ખરું છે તો શું લખીશું ખારું ત્રીજું મીઠાની ખેતી કોઈ પણ જગ્યાએ થઈ શકે છે થાય મીઠાની ખેતી મેં શું કીધું હતું કોઈ પણ જગ્યાએ થાય નહીં જ્યાં દરિયો નજીક પડતો હોય દરિયાનું પાણી જે આપણે સંગ્રહ કરી શકતા હોઈએ ક્યારીઓમાં ત્યાં જ થાય એટલે ખોટું ખોટું તો શું આવશે ખાટું હવે ચોથું મીઠું પકવનાર સૂરજમાળીની નજીક રહે કારણ કે ત્યાં સૂરજનો તડકો સારો મળે હવે એ ઘી જુઓ તો સૂરજવાળીની નજીક મળે તો સુરતના તડકા હાટું થઈ ગયા હોય નહીં કેમ કે ત્યાં દરિયા કિનારો લાગે છે એની માટે જ હોય એટલે ખોટું તો ખોટું તો શું લખીશું આપણે ખાટું પાંચમું દરિયા કિનારે ભવનમાં વરાળ થાય તેને બાષ્પી ભવન કહેવાય દરિયા કિનારે ભવનમાં વરાળ થાય બરાબર છે જે વરાળ થાય અને ઉપર પાણી ઉડે વરાળમાં મારફતે આકાશમાં જાય એને જ બાષ્પી ભવન કહેવાય તો ખરું ખરું શું લખીશું આપણે ખારું છઠ્ઠું ચિત્રમાં મીઠાની 6 ઢગલી છે ઉપર ચિત્ર જુઓ તો 1 2 3 4 5 6 અને 7 બરાબર અને પાછળ 1 છે 8 તો 6 છે નહીં ખોટું ખોટું ને શું લખીશું ખાટું બરાબર છે ચલો જો આ ખોટું થઈ ગયું હવે સામે પેજ નંબર 63 ઉપર જાઓ પેજ નંબર 63 વાતચીત મૌખિક છે જેમ આપણે આગળ કરી એમ કે પહેલા દાંડી કૂચ રમત રમવી હોય
તો ગાંધી ટીમ માં રહો કે અંગ્રેજ ટીમ માં શા માટે તમને ઘરે તમારે આ બધો પહેલો દાવો કોનો હતો રમ્યા હતો તમે જવાબ દઈ શકો ને દઈ શકો નહીં હવે નીચે જો ઉદાહરણ વાંચો વાક્યોને તેથી કારણથી કેમકે શબ્દો જોડી એક વાક્ય બનાવો નવું વાક્ય વર્ગ સમક્ષ રજૂ કરો હવે ઉદાહરણ લખેલું છે ઉદાહરણ પહેલું શું છે પ્રશ્ન 14 માં ખાંડમાં કીડીઓ ભરાઈ જાય છે મારી મમ્મી તેમાં લવિંગ મૂકે છે બે વાક્ય છે આ હવે એના ઉપર આપણે તેથી કારણથી કે કેમકે કોઈ બી એક વાક્યથી એને જોડવાનું છે તો શું લખીશું આપણે ખાંડમાં કીડીઓ ભરાઈ જાય છે તેથી મારી મમ્મી તેમાં લવિંગ મૂકે છે હવે બીજું પક્ષીઓને સેવ કે જવાણું ખવડાવવું જોઈએ નહીં તેનાથી તેમને રોગ થાય છે હવે એમાં આને વાક્યને જોઈન્ટ કેમ કરીશું તો પક્ષીઓને સેવ કે જવાણું ખવડાવવું જોઈએ નહીં કેમ કે તેનાથી તેમને રોગ આ બે રીતે બનશે કેમ કે પણ લાગશે અને કારણ કે પણ લાગશે ધારો કે પક્ષીઓને સેવ કે જવાણું ખવડાવવું જોઈએ નહીં કારણ કે તેનાથી તેમને રોગ થાય છે સમજ પડી હવે આમાં એ બધા વાક્યો છે એ આપણે લખવાના છે જો એવી રીતના પહેલું વાક્ય છે બંધ રહેતા કબાટમાંથી માંસ આવે છે એમાં ફિનાઇલની ગોળી મૂકવી જોઈએ આવું છે આને કેવી રીતે આપણે તેથી તેથીથી જોઈન્ટ કરીશું કે બંધ રહેતા કબાટમાંથી માંસ આવે છે તેથી તેમાં ફિનાઇલની ગોળી મૂકવી જોઈએ બીજું વાક્ય મને ઘણી બધી વાર્તાઓ આવડે છે મારા પપ્પા રોજ મને વાર્તાઓ કહે છે તો એને આપણે કારણ કેથી જોઈન્ટ કરીશું કે મને ઘણી બધી વાર્તાઓ આવડે છે કેમ કે કારણ કે બે લાગશે આમ બે વસ્તુ વ્યવસ્થિત લાગે આમાં કેમ કે મારા પપ્પા રોજ મને વાર્તાઓ કહે છે કોઈક આપણને વાર્તા કહેતો હોય તો જ આપણને આવડતી હોય ને બરાબર અને કાં તો આપણે વાંચતા હોઈએ તો આવડે હવે ત્રીજું બધો કપાસ બગડી ગયો છોડ પર ઈયળો પડી ગઈ હતી આને જોઈન્ટ કરવાનું છે બધો કપાસ બગડી ગયો કારણ કે કેમ કે છોડ પર ઈયળો પડી ગઈ હતી ઘણા ખરા વાક્યમાં કેમ કે ને કારણ કે બે લાગશે ચોથું કાચબાએ તેના અંગો ઢાલમાં લઈ લીધા એને કઈક અવાજ સંભળાયો હવે કાચબાએ તેના અંગો ઢાલમાં લઈ લીધા કેમ કે કારણ કે આમાં પણ બંને વપરાશે એને કઈક અવાજ સંભળાયો તમે કેમ કે લખો તોય ચાલશે ને કારણ કે લખશો તો પણ ચાલશે હવે પાંચમું મોટા ભાગે ડાંગરનો પાક ચોમાસામાં થાય છે ડાંગરને વધુ પાણીની જરૂર પડે છે તો આમાં પણ કેમ કે કારણ કે કોઈ પણ ચાલશે એટલે આપણે વચ્ચે બંને લખીશું કે મોટા ભાગે ડાંગરનો પાક ચોમાસામાં થાય છે કેમ કે અથવા તો કારણ કે ડાંગરને વધુ પાણીની જરૂર પડે છે ચલો આ પ્રશ્ન 14 અહીંયા પૂરો થાય છે આખો પ્રશ્ન 15 થી આપણે આવતા લેક્ચરમાં સમજીશું બરાબર છે આવતા લેક્ચરમાં પ્રશ્ન 15 થી આપણે સમજીશું તો આપણે આખો પાઠ ત્યારે પૂરો કરી દઈશું બરાબર છે મજા આવી ને બધાને સરસ હવે જે જે તમારા ફોટા રોજે રોજના આવે છે સરસ મજાથી તમને ખબર છે હું ક્લાસમાં ક્યાંથી આવી હતી કુમુ વિષય છે કુમુ એટલે ગુજરાતી આપણે ગુજરાતી બધાનું નામ છે કુમુ જેવા ફોટા આવે રસોઈ દીર્ઘય કાના માત્ર કોઈ બલ અલ્પ વિરામ પૂર્ણ વિરામ માથે રેફ હોય માથે બિંદુ હોય બધું તમારે જોઈને બેઠું લખવાનું તમારે જાતે કોઈ વસ્તુ બદલવાની થતી નથી બરાબર કેમ કે મેં કીધું એમ આ આપણે ભાષાકીય વિષય છે આમ માર્ક કપાઈ જાય તમે શબ્દ સાચો લખ્યો હોય પણ રસોઈ દીર્ઘ આમ તેમ કરી નાખો તમારો માર્ક કપાઈ જશે પછી તમને એમ કે ટીચર મેં તો બધું લખ્યું હતું તો કેમ મારા આટલા જ માર્ક આવ્યા તમે રસોઈ દીર્ઘ રસો વાળું દીર્ઘ વાળું ઘણી ભૂલો કરી હોય એની માટે તમે સ્વાધ્યાય પોથી માં સરખું પૂરશો તો તમે એવી જ રીતના પાકું કરશો તમે એમાં જ ખોટું પૂરશો તો તમે એમ પાકું કરશો નહીં એટલે જેવા ખોટા આવે વ્યવસ્થિત સરસ અક્ષરથી પૂરવાનું હવે તમારે હમણાં થોડા દિવસ સ્કૂલે પણ નથી આવવાનું શાંતિ છે ને ઘરે બરાબર તો પછી શાંતિથી સરસ અક્ષર પૂરવાનું મસ્ત મજાને પેન્સિલ છોલી બેસવાનું ઇરેઝર હાથમાં રાખવાનું ગંદી ચોપડી કરવાની નહીં સરસ તમને વાંચવાની મજા આવે પરીક્ષામાં એવી રીતે લખાણ
करवानो चलो तो हवे मळशु आपणे आवता लेक्चर मां बाय बाय सी यू